શહેરા તાલુકાના દલવડા ગામના કાર ધારકો એ અન્ય સ્થળે કાર લઈ જવા અંગેની રજૂઆત શહેરા મામલતદારને કરી હતી, જેમાં મામલતદારે કાર ધારકોને શહેરા શાખા નંબર 2 માં જોઈન્ટ થઈ જશે તેવી હૈયાધારણા આપી હતી. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના દલવાડા ગામે ચાલતી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાને ચાલતા દલવાડા ગામના અંદાજે 73 જેટલા કાર ધારકોએ અગાઉ શહેરા મામલતદારને લેખિતમાં રજૂઆત કરીને જણાવ્યું હતું કે દલવાડા ગામે ચાલતી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનેથી અન્ય કોઈ દુકાને આ કાર ધારકોને જોઈન્ટ કરવા અંગેની લેખિત રજૂઆત કરાઈ હતી, પરંતુ આજ દિન સુધી તે કાર ધારકોના કાર્ડ અન્ય કોઈ દુકાને જોઈન્ટ નહીં થતા આજે દલવાડા ગામના કાર ધારકોએ શહેરા મામલતદારને મૌખિક રજૂઆત કરતા જણાવ્યું હતું કે દલવાડા ગામના કાર્ડ ધારકોને આજ દિન સુધી કયા કારણોસર અન્ય કોઈ દુકાને જોઈન્ટ કરવામાં આવ્યા નથી અને આ રજૂઆતને ધ્યાને લઈ શહેરા મામલતદાર કાર્ડ ધારકોએ જણાવ્યું હતું કે શહેરા શાખા નંબર 2 માં તમારા કાર્ડ ઓનલાઈન કરવા માટે આપી દીધેલો હોય અને ટૂંક સમયમાં થઈ જશે તેવું જણાવવામાં આવ્યું હતું. શહેરા શાખા નંબર 2 માંથી તમારા કાર્ડમાં નીકળતો જથ્થો મળશે તેવી હૈયાધારણા આપવામાં આવી હતી. તો એ પૂરતા પ્રમાણમાં જથ્થો અમને મળતો નહોતો, એટલા માટે 8/3/2017 રોજ મામલતદાર શહેરાને અમે અરજી આપી હતી લેખિત અથવા મૌખિક. તો આજે તારીખ 31/8/2017 રોજ અમને મામલતદાર સાહેબના ફરીથી રજૂઆત કરવા માટે આવ્યા હતા. તો મામલતદાર સાહેબે અમને જણાવ્યું કે તમારા કાર્ડ તમામ શહેરા શાખા 2 માં ટ્રાન્સફર કરી દીધા છે અને એના માટે અમે સંતોષ છે અમને, અને મામલતદાર સાહેબે સાચો ન્યાય આપ્યો છે અને જે ભ્રષ્ટાચાર કરતા હતા દુકાનદારો એમના માટે એક આ સારો ન્યાય છે, એના માટે હું મામલતદાર સાહેબને ખૂબ ખૂબ શુભેચ્છામાં આપું છું. અમારા ત્યાં દરવાળા ચિંતનભાઈ ત્યાં ચાલતા હતા, ત્યાં આગળ ત્યાં ચાલતા પણ પૂછર જથ્થો નહોતો મળતો, લેવા જઈએ ત્યારે ઓછું મળ્યું, સામાન 5-10% મળે જોઈએ એટલું મળે ને, અમુક ટાઈમે જઈએ તો પાછા કાઢે કે આ દિવસ માલ નથી તો અમે પાછા આવતા, અમુક ગરીબ માણસને પ્રોબ્લેમ એ જ હતો, એટલા માટે અમે ટ્રાન્સફર કરવા માટે મામલતદાર સાહેબ માટે આજે ટ્રાન્સફર કરવાનો ચુકાદો મળ્યો છે એ બદલ અમને મામલતદાર સાહેબથી આભાર છે. મામલતદાર સાહેબે સાચો ન્યાય આપ્યો છે અમારા. ઇકબાલ શેખનો રિપોર્ટ, શહેરા.